આ છે વલસાડની કોવિડ નાઇન્ટીન હોસ્પિટલ કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં કઈ કઈ વસ્તુની ઘટ છે એ જાણવાની અમે કોશિશ કરી અને સૌથી મહત્ત્વની બાબત હતી કે પેશન્ટે ઊભા થઈને પાણી લેવા જવું પડે જ્યાં જાર મૂક્યો હોય અમે સિવિલ સિપ્રિન્ટેન્ડન્ટને પૂછ્યું હતું કે તમારી જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય અમને કહેજો એંસી વર્ષના હોય કે પછી સાહીઠ વર્ષના હોય વડીલ લોકોએ પણ ઊભા થઈને પાણી લેવા જવું પડતું હતું વાપી આ સંદર્ભમાં હું ખાલી વાત કરી રહ્યો હતો અને જે મામુ ચાવાળા છે જેને બાબુભાઈના હુલામણા નામે લોકો ઓળખે છે મને તો એમનું કદાચ સાચું નામ પણ નથી ખબર ખાલી એમણે આ વાત જાણી તો એમણે કહી દીધું કે આજે મારા તરફથી તમે પાણી લઈ જાઓ કોવિડ પેશન્ટના માટે તો કોવિડ નાઇન્ટીનની જે વલસાડની હોસ્પિટલ છે એની અંદર દરેક દરેક પેશન્ટને પાણી મળી રહે તે વ્યવસ્થા આજે કરવા જઈ રહ્યા છે ગો કોરોના ગ્રુપ પણ જે છે તેના લોકો પણ આ વાતને સમજે કે દરેક પેશન્ટ પાસે જ જો પાણી હોય તો એને લેવા જવું નહીં પડે બીજી રિક્વાયરમેન્ટ કે પાણી ગરમ જેને જોઈતું હોય તેના માટે કેટલની વ્યવસ્થા એટલે કે જ્યાં ઇલેક્ટ્રિક કેટલ આવે તેમાં પાણી ગરમ કરી શકે તે વ્યવસ્થા પણ આવનાર બે ત્રણ દિવસમાં અહીંયા કરી દેવી છે એમાં પણ જો કોઈ પાસે કંઈ વસ્તુ હોય તો મદદ કરી શકે આપણે બધાએ મળીને બધાને હેલ્પ કરવાની છે નહીં કે ટીકા ટિપ્પણી કે પછી એકબીજાના વાંક કાઢવાના છે અત્યારે એક વ્યક્તિ તરફથી આજે લગભગ લગભગ વીસ બોક્સ પાણી છે અને એક બોક્સમાં બાર બોટલ છે આમ લોકોને આજે બસો ચાલીસ બોટલ અહીંયા મૂકી છે કે જેથી કરીને એટલીસ્ટ બે દિવસ સુધી પાણીની જે તકલીફ પેશન્ટને પડતી હોય છે લેવા જવાની એ ન રહે સ્ટાફને પણ પોતાની ઇન્ડિવિઝ્યુઅલ બોટલ પાણીની મળી રહે તે વ્યવસ્થા જાળવવાની કોશિશ કરી છે રોજ બસો ચાલીસ જેટલી બોટલ એટલે કે વીસ બોક્સ જો પાણીના આપણે અહીંયા પહોંચાડી શકીએ તો પેશન્ટને પણ સારું રહેશે અને પેશન્ટના સગાવાળાની પણ જે હાલત કફોડી બને છે એ ન બને એટલીસ્ટ પાણી છે ગરમ પાણી કરી શકે કોઈને ચાની કેવી હોય તો તૈયાર સેસે હોય તો પાણી ગરમ કરીને સમયસર ચા પી શકે ડાયાબિટીક પેશન્ટ હોય તો તે ચા પી શકે એના માટે ગરમ પાણી કરવાની કેટલ પણ મૂકવાનો પ્રયાસ અમારો રહેશે અત્યારે આ કોવિડ નાઇન્ટીનની જે હાલત છે ભગવાન કરે આપે અહીંયા ન આવવું પડે આપના સગા હેરાન ન થાય પણ જ્યારે અહીંયા આવો છો ત્યારે તમને બધી સુવિધા મળી રહે એ વ્યવસ્થા પણ કરવી જરૂરી છે ટીકા ટિપ્પણી અને વાદ વિવાદ કરવા કરતાં હવે શું કરી શકીએ તે તરફ આગળ વધવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે બ્રિજેશ ન્યૂઝ સ્ટેશન વલસાડ